समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडेमां। तमाम दर्शक मित्रों ने आजादीना पर्व एवा प्रजासत्ताक दिवसनी हार्दिक शुभकामनाओ। कोबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। डिस्सा सहित समग्र बनासकांठा जिल्लामां अलग अलग स्थळों पर प्रजासत्ताक दिवसनी उत्साहभेर उजवणी कराई। गुजरातना मार्ग अने मकान वाहन व्यवहार मंत्री पालनपुरनी मुलाकाते नवीन ओवरब्रिजना नक्शा विशे चर्चा विचारणा करी। बनासकांठाना इकबालगढ़ हाईवे पर सर्जायो गमखवार अकस्मात, एकनुं मोत, बे लोको गंभीर रीते घायल। डिस्सा रोटरी क्लब डिवाइन अने प्रयास फाउंडेशन द्वारा कच्ची कला जीवंत करवानो अनुकूल प्रयास। हवे जोईए समाचार विगतवार। आजे डिसा सहित समग्र बनासकांठा जिल्लामां 26मी जान्युआरीनी शानदार उजवणी करवामां आवी हती। फूल गुलाबी ठंडीमां आजे लोकोमां देशभक्तिनी भावना जोवा मळी हती। 7.8 डिग्री लघुत्तम तापमान वच्चे डिसामां अलग अलग स्थळो पर ध्वजवंदन समारोह योजायो हतो। डिसा सहित समग्र बनासकांठा जिल्लामां આજે 73મા ગણતંત્ર દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ડિસ્સામાં મામલતદાર કચેરી ખાતે પણ આજે 73મા ગણતંત્રની રાબેતા મુજબ ઉજવણી કરવામાં આવી હતી। આમ તો દર વર્ષે ડિસ્સા મામલતદાર કચેરી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે આજે ડિસ્સા મામલતદાર કચેરી ખાતે સાદગીપૂર્વક ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજે 73મા ગણતંત્ર દિવસ નિમિત્તે મામલતદાર કચેરી ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ડિસ્સાના વહીવટીતંત્રના અધિકારીઓએ અને રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં ડિસ્સાના નાયબ કલેક્ટર એફ.એ. બાબીએ રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો। આ પ્રસંગે ડિસ્સાની સરકારી કચેરીઓના અધિકારીઓએ રાજકીય આગેવાનો સહિત પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા। ખુશાલીમાં આપણે મનાવીએ છીએ। ખુશાલી એટલા માટે છે કે આપણે આઝાદ દેશના નાગરિકો છીએ અને પ્રજાતંત્ર છીએ। આપણા ઉપર કોઈ રાજા નથી, કોઈ રજવાડા નથી, વંશ પરંપરાગત રીતે રાજ કરવાવાળા લોકો નથી, પણ આપણા રાજા અથવા તો શાસન કરનારા આપણે આપણામાંથી આપણે પોતે જ ચૂંટીએ છીએ અને એ જે પ્રજાતંત્ર છે એની ખુશાલીનો આજનો દિવસ છે। એટલે આજે 73મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સૌ ડિસા શહેરના અને ભારતના નાગરિકોને શુભકામનાઓ અને અભિનંદન આપું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્સામાં 73મા ગણતંત્ર પર્વ પર ધ્વજવંદન સમારોહની શરૂઆત ડિસ્સા ખાતે આવેલી હોમગાર્ડ કચેરીથી થઈ હતી। આજે મોટાભાગે શહેરનું રાત્રિ દરમિયાન સૌથી વધુ પેટ્રોલિંગ હોમગાર્ડના જવાનો કરતા હોય છે, તો બીજી તરફ કોઈ મોટા કાર્યક્રમો હોય તેમાં પણ હોમગાર્ડના જવાનો સૌથી વધુ ફરજ બજાવતા હોય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોમગાર્ડના જવાનો થકી સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજને સલામી હોમગાર્ડના જવાનો થકી શરૂઆત કરવામાં આવી હતી। વહેલી સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે હોમગાર્ડના જવાનોએ અદબ સાથે દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી હતી। હોમગાર્ડ કચેરી ખાતે આ વર્ષે હોમગાર્ડના એબી સાધુએ તિરંગાને ફરકાવ્યો હતો। તિરંગો ફરકાવ્યા બાદ
રાષ્ટ્રીય ગીત સાથે જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આજે યોજાયેલા 73મા ગણતંત્ર પર્વ ધ્વજવંદન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડિસ્સા ખાતે ફરજ બજાવતા હોમગાર્ડના જવાનો હાજર રહ્યા હતા. આજે ડિસ્સા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 73મા ગણતંત્ર પર્વની ઉજવણી લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી કરી હતી. ડિસ્સા શહેર દક્ષિણ પોલીસ મથક ખાતે પણ આજે 73મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજે દરેક દેશની સુરક્ષા માટે પોલીસ જવાનો ખડે પગે રહી રક્ષા કરે છે. પોતાના પરિવારથી પણ દૂર રહી રાત દિવસ આપણે સુરક્ષિત રહીએ તે માટે પોલીસ જવાનો હંમેશા દેશની રક્ષા કરતા હોય છે. ત્યારે આજે 73મા ગણતંત્ર પર્વ નિમિત્તે આજે ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પોલીસ મથકો પર પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડિસ્સા દક્ષિણ પોલીસ મથકમાં પોલીસના જવાનોએ શિસ્ત સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. ડિસ્સા શહેર દક્ષિણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી મિશ્રાએ રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો. ડિસ્સા શહેર દક્ષિણ પોલીસ મથકના જવાનોએ શિસ્ત સાથે દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી હતી. 73મા ગણતંત્ર દિવસ પ્રસંગે આજે ડિસ્સા શહેરમાં આવેલ વિવિધ સરકારી સ્થળો પર કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારે ડિસ્સા નગરપાલિકામાં પણ દર વર્ષે પરંપરાગત રીતે પાલિકાના કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 73મા ગણતંત્ર દિવસ પ્રસંગે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં ડિસ્સા નગરપાલિકાના કર્મચારી બીજી ગોસ્વામીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડિસ્સા નગરપાલિકાના પ્રમુખ, પાલિકાના કર્મચારીઓ અને વિવિધ કમિટીના ચેરમેન સહિત વિદ્યાર્થી મિત્રો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. ડિસ્સા નગરપાલિકામાં યોજાયેલા 73મા ગણતંત્ર દિવસ નિમિત્તે ડિસ્સા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આવનારા સમયમાં હજુ પણ લોકોને વધુમાં વધુ પોતાના વિસ્તારનો વિકાસ મળશે, જેનાથી આવનારા સમયમાં ડિસ્સા શહેર અન્ય શહેરોની જેમ વિકાસને વેગ આપતું શહેર બનશે. ડિસ્સા શહેરનો મુખ્ય ધ્વજવંદન સમારોહ ડિસ્સાના ગાંધીચોક ખાતે યોજાયો હતો અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પર ગાંધીચોક ખાતે ધ્વજવંદન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ 73મા ગણતંત્ર પ્રસંગે ગાંધીચોક ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં ડિસ્સાના ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રીય ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો. સૌપ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડિસ્સા નગરપાલિકા પ્રમુખ, પાલિકાના સદસ્યો, શહેરના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડિસ્સાની સૌથી પ્રાચીન અને ડિસ્સા નગરપાલિકા સંચાલિત SEW હાઈસ્કૂલ ખાતે આ વર્ષે કોરોનાને લઈને ગણતંત્ર દિવસની ઉજવણી મર્યાદિત રીતે કરવામાં આવી હતી. મર્યાદિત સંખ્યામાં SEW હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં શાળાના શિક્ષકો, પાલિકાના સદસ્યોની હાજરીમાં પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોડ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડિસ્સા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢે પ્રાસંગિક ઉદ્બોધન પણ પાઠવ્યું હતું. રજનીકાંત પંડ્યા સાહેબ, ડિસ્સા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર, ડિસ્સા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ, કેમ્પસના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વહીવટી કર્મચારીશ્રીઓ, પત્રકાર મિત્રો તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે બધા અહીં 73મા ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા. દરેક વર્ષે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ભારતીય રાષ્ટ્રીય પર્વમાંથી એક છે, જેને દરેક ભારતવાસીઓ સંપૂર્ણ ઉત્સાહ, જોશ અને સન્માનથી ઉજવે છે. વર્ષ 1930થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળા દેશ
બનાવવા માંગતા હતા, પણ 26 જાન્યુઆરી 1950 ના રોજ આપના દેશને પૂર્ણ સ્વાયત્ત ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું અને આ દિવસે આપનું સંવિધાન લાગુ થયું. આ જ કારણે દર વર્ષે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આપણે ગણતંત્ર દિવસ ખુશીથી મનાવીશું અને સાથે સાથે દેશને આઝાદી આપવા માટે વીર પુત્ર કુરબાન થયેલા શહીદ વીરને શ્રદ્ધા સુમન કરશું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950 ગણતંત્ર ઝંડો લહેરાવ્યો. મુખ્ય અતિથિ તરીકે રૂપા સરકારનો બોલાયા હતા, જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અને ભારતના હિતેજુ હતા. આ એક ઐતિહાસિક ક્ષણ હતી જેને આપણે ગૌરવાન્વિત કર્યું હતું. વિશ્વના સૌથી મોટા સંવિધાનનો ખિતાબ આપણે ભારતે મેળવ્યો. સમગ્ર વિશ્વમાં લોકતંત્રનો ડંકો વગાડ્યો, તેમાં બતાવેલા નિયમો આપણે જીવનમાં અપનાવીએ. ડિસ્સાની એન્જલ શાળા ખાતે આ વર્ષે કોરોના ગાઈડલાઈનને અનુરૂપ ગણતંત્ર દિવસની ઉજવણી મર્યાદિત રીતે કરવામાં આવી હતી. મર્યાદિત સંખ્યામાં એન્જલ શાળા ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મુખ્ય મહેમાન તરીકે મધુસૂદનભાઈ ભટિયાર હાજર રહી તેમના દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તૃત્વ, ગીત અને નૃત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા ડોક્ટરને સંબોધીને નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. सुना था डॉक्टर्स भगवान का रूप होते हैं, पर आज ऐसा लगता है कि कोरोना वायरस से लड़ने की इस चुनौती की घड़ियों में भगवान ने ही डॉक्टर्स का रूप ले लिया. આજ રોજ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી પાલનપુર એરોમા સર્કલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં નવીન ઓવરબ્રિજ બનવાના નકશા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજ રોજ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી પાલનપુર એરોમા સર્કલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં નવીન ઓવરબ્રિજ બનાવવાના નકશા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક માનવામાં આવે છે, જેના કારણે રોજેરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કામકાજ અર્થે પાલનપુર ખાતે પહોંચતા હોય છે. તો બીજી તરફ પાલનપુર હાઈવે પર રોજેરોજ મોટી સંખ્યામાં આજુબાજુના જિલ્લાઓમાંથી લોકો વ્યવસાય અર્થે આવતા હોય છે, જેને લઈ એરોમા સર્કલ પર મોટું ટ્રાફિક સર્જાતું હતું, જેમાં વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હતું. આ બાબતે સ્થાનિક લોકોએ આ ટ્રાફિક નિવારણ માટે અનેકવાર રજૂઆત કરી હતી, જેને લઈ ગુજરાત સરકાર દ્વારા પાલનપુર એરોમા સર્કલ પર સરકાર દ્વારા લોકોની રજૂઆતને પગલે નવો ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી પાલનપુર એરોમા સર્કલની મુલાકાતે આવ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના અધિકારીઓ સાથે પુર્ણેશ મોદીએ ઓવરબ્રિજ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે બાદ પાલનપુર એરોમા સર્કલ પર નવીન રોડના નકશાને લઈને પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વ્યવહાર મંત્રી પાલનપુરની મુલાકાતે પહોંચતા અધિકારીઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ નેશનલ હાઈવે પર બે બાઇકો સામસામે ટકરાતા અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા 108ની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ નેશનલ હાઈવે પર બે બાઇકો સામસામે ટકરાતા અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા 108ની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નેશનલ હાઈવે પર રાત્રિના સુમારે બે બાઇકો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે 108ના કર્મચારી અરવિંદાન ગઢવી અને કિરણ પટેલ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા આમ આદમી પાર્ટી દ્વારા રાસાયણિક ખાતરના ભાવ વધારો પરત ખેંચવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રાસાયણિક ખાતરના જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે જગતનો તાત ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. વારંવાર સરકારને ખેડૂતો દ્વારા ભાવ વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે રાસાયણિક ખાતરના ભાવ વધારો પરત ખેંચવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. અને આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડૉક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં ડીસા શહેર આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા જણાવાયું હતું કે સરકાર દ્વારા જે રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલિક અસરથી પરત લેવામાં આવે, અને જો સરકાર દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ઓહદેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના હિતમાં આજરોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠાએ SDM શ્રી ડીસાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે વર્તમાન સરકારે ઘણા મોટા મોટા વાયદાઓ કરેલ છે ખેડૂતોને,
પણ ક્યારે પૂરા નથી કર્યા. અને વધારામાં જે રાસાયણિક ખાતરોનો જંગી ભાવ વધારો કરેલો એમાં ભાવ ઘટાડો ક્યારે કર્યો નથી. એટલે પહેલાં તો ખેડૂત છે એ ખેતરમાં ખાતર નાખતો હતો, પણ સરકારે તો એના ઘરમાં ખાતર પાડી દીધા જેવી સ્થિતિ થઈ છે. ખૂબ દુઃખદ છે. આ બાબતે આમ આદમી પાર્ટી બિલકુલ ચલાવી નહીં લે. અને આજે ગુજરાતના દરેક તાલુકામાં આમ આદમી પાર્ટીએ એ બાબતના આવેદનપત્ર આપી સરકારને સૂચિત કરે છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહી અને ભવિષ્યમાં જો આનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને પૂરતી અછત જે છે દૂર કરવામાં નહીં આવે તો ચોક્કસ એમાં આંદોલન કરવામાં આવશે. કોરોના વાયરસના પગલે ધંધા રોજગાર પર સૌથી વધુ અસરો પડી છે, ત્યારે કચ્છી કલા સાથે સંકળાયેલા કારીગરો પણ બેરોજગાર થયા છે. ત્યારે આ બેરોજગાર થયેલા કારીગરોને રોજગારી મળી રહે અને ડીસાના લોકોને પણ કચ્છી કલાની બેનમૂન વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને પગલે ધંધા રોજગાર પર સૌથી વધુ અસરો પડી છે. આવા વ્યવસાયમાં કચ્છી કલા સાથે સંકળાયેલા કારીગરો પણ બેરોજગાર થયા છે. ત્યારે આ બેરોજગાર થયેલા કારીગરોને રોજગારી મળી રહે અને ડીસાના લોકોને પણ કચ્છી કલાની બેનમૂન વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. કોરોના વાયરસના લીધે સૌથી વધુ અસર ગરીબ અને શ્રમજીવી પરિવારો પર થઈ છે અને તેના લીધે શહેરી વિસ્તારમાં આવતી ગામઠી કલાકૃતિઓ આવતી બંધ થઈ ગઈ છે. કોરોના વાયરસના લીધે લોકડાઉનને લઈ શ્રમજીવી પરિવાર હવે ભયભીત બની ગયા છે અને ફરીથી શહેરી વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ગામડાના શ્રમજીવી પરિવારો શહેર તરફ આવતા થાય અને રોજીરોટી મેળવતા થાય, જેથી શહેરીજનોને પણ ગામઠી કલાકૃતિઓ મળી રહે તે માટે ડીસા રોટરી ક્લબની બહેનો અને પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આ કારીગરોને રોજીરોટી મળી રહે અને શહેરી લોકોને પણ ગામઠી કલાકૃતિઓ સરળતાથી મળી રહે તે માટે કચ્છી કારીગરોની કલાકૃતિઓને ડીસા જેવા શહેરમાં લાવીને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. રોટરી ક્લબ ડીસા ડિવાઇન વુમન્સ ક્લબ છે એના પ્રમુખ પદે હું છું અને અમારે જે સેવાકીય કાર્યો અમે કરીએ છીએ એની અંદર અમને પ્રયાસ એનજીઓ જે ભુજમાં છે એનો અમને સહયોગ મળ્યો અને વિચાર્યું કે જે કચ્છી કલા છે, કચ્છી ખજાનો છે, જે કારીગરો છે તે આ કોરોના કાળમાં એ લોકોની આજીવિકાનું શું, અને એ જે પ્રયાસે જે પ્રયત્ન કર્યો છે અને એમણે જે પ્રયાસ કર્યો છે એ ખરેખર વંદનીય છે અને ખૂબ સરસ છે. એવું વિચાર્યું કે જે કારીગરો છે એ લોકો એમની આજીવિકા કઈ રીતે એ લોકો પૂરી કરે, કારણ કે બે વર્ષની અંદર દરેક ધંધાદારી લોકોને તકલીફ પડી જ છે. એ લોકો પોતાનું ગામ છોડી અને વેચાણ માટે પણ ના જઈ શકે અને એ લોકો જે એમની કલાકૃતિઓ છે ત્યાં આગળ ટુરિસ્ટ પણ જઈ અને એનું વેચાણ કરી અને એ લોકો ના કરી શકે, એટલા માટે પ્રયાસના મેનેજિંગ ડિરેક્ટર જે છે ડૉક્ટર મુક્તિબેન પટેલ એમણે વિચાર્યું કે અમે જે અમારી એનજીઓ છે એની સાથે જે રોટરી ડિવાઇન વુમન્સ ક્લબ છે ડીસા ખાતે એની જોડે સંયુક્ત ઉપક્રમે કરી અને અમે લોકો એક ડીસાની પબ્લિકને એ લોકો થકી અને આ એક ઊંચો ધ્યેય એ છે કે એ કારીગરોને આપણે અહીંયાથી જે પણ મદદ થઈ શકે એ આપણને જે ગમતું હોય ખરીદી અને એમની આજીવિકાની રોટી આની ઉપર નિર્ભર છે તો આપણે આવો અથાક પ્રયત્ન કરવો જોઈએ. એની સાથે હું એ પણ કહીશ કે એમણે આવું મહેસાણામાં પણ કર્યું છે અને પાલનપુરમાં પણ કરવાનું વિચારે છે. ડીસાના આંગણે જ્યારે આપણે કચ્છભૂતનો ખજાનો આદર ચિલ્ડ્રન હોસ્પિટલની અંદર ડિવાઇન હોલમાં જ્યારે આ ઉજાગર થયો છે તો બધા આવી અને ડીસાવાસીઓ આની મુલાકાત લે અને એક પ્રયાસ કરે જેથી કરી અને એમને આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એમને આપણે મદદ કરી શકીએ. શહેરી વિસ્તારમાં લાંબા સમય બાદ એકવાર ફરી કચ્છની હાથ બનાવટની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ બનવાની શરૂઆત થતાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ ચીજ વસ્તુઓની ખરીદી કરવા પહોંચી રહી છે અને લાંબા સમય બાદ શહેરી વિસ્તારમાં ગામઠી હાથ બનાવટની વસ્તુઓ ઉપલબ્ધ બનાવવા માટે જે પ્રયાસ કર્યો છે તેની સરાહના કરી રહ્યા છે. આજે ડીસા ખાતે ડૉક્ટર રીતાબેને એકદમ સરસ આયોજન કર્યું છે એ પ્રયાસ એગ્રો માર્કેટિંગ થ્રુ. આપણે કોરોનાના લીધે કોઈ આપણે લોકો બી બહાર જઈ શકતા નથી અને કચ્છી આઇટમ તો ઓલવેઝ એવર ગ્રીન જ છે અને આપણને ગમે છે, તો એક જ જગ્યાએ આટલી બધી વસ્તુઓ જોવા મળે અને ખરીદવા મળે એ જ આ ડીસા માટે બેસ્ટ છે. એટલે હું બધા લોકોને બી કહું કે એકવાર તમે ચોક્કસ વિઝિટ કરો. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર.
વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.